ગુજરાતના બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ યથાવત જોવા મળ્યો હતો। ઉનાળાની કાળજાળ ગરમીમાં પીવાના પાણી માટે લોકો સહિત પશુ પંખીઓ વલખા મારતા નજરે પડ્યા હતા। વાવના રાચેણા ચોથા નિસણા લોદરાણી સહિત ગામોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી હતી। સરહદી વિસ્તારના કેટલાય ગામોમાં પીવાના પાણીનો ત્રાસ જોવા મળી રહ્યો છે। આ ચોથનેડા ગામ વાવ તાલુકાનું ચોથનેડા ગામ છે, છેવાડાનું ગામ છે। અમારે આજે 15-20 દાડા થઈ ગયા પાણી નથી આવતું। હવે પાણી વગર તો અમારે શું કરવું? ગામમાં 3000ની વસ્તી છે। હવે વસ્તીને એક ટેન્કર આવે, એક ટેન્કરે થાય શું? અને ગાયો બેહકે બેઠી છે, પાણી વગર તરસે મરી ગઈ છે। ગાયોને જીવડા પડ્યા છે, ગાયો મરે છે, ઢોરો તરસે મરે છે। અહીં આવીને તમે આ ગામની મુલાકાત લો તો તમને ખબર પડે કે ખરેખર શું પરિસ્થિતિ છે। એટલે મહેરબાની કરી અને સરકારને વિનંતી છે કે સાંભળે અને કર્મચારીઓ આવીને રૂબરૂ તપાસ કરી જાય અને અમારા ગામને પાણી પૂરતું મળે એવી ગમે તે રીતે વ્યવસ્થા કરો, નહીં અમારે પછી અહીંથી હિજરત કરી જવાની અમારે જરૂર પડે એમ છે। હવે તમારે શું કરવું એ તમે સરકાર જાણો, પણ આનો ગમે તે રસ્તો કાઢજો। અને ગાયો મળે છે એ અમારાથી જોયું જતું નથી, એટલે મહેરબાની કરી અને કોઈ પણ રીતે આનો ઉકેલ લાવો એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે। મારું નામ પટેલ ઈશ્વરભાઈ। આજથી કમસે કમ 15 દિવસથી ચોથા નિશાળાની અંદર પાણી નથી આવતું। લગભગ 250-300 ગાયો જેટલી તરસી મરે છે, દેખો ઉપરાંત લગભગ કમસે કમ પાણી અધિકારીઓ આવીને ચેકિંગ કરી જાય છે, વચમાં ફેક્ટરી હોય કે પેટ્રોલ પંપ છે ત્યાં પાણી જતું રહે છે। તો મહેરબાની કરીને સરકારને એટલે નમ્ર વિનંતી કે પાણી છોડવામાં આવે તો ગાયો બચી શકે છે, નકા કમસે કમ 10-12 ગાયો તો મૃત્યુ પામે છે। તો અધિકારીઓ આવે એટલી ખાસ નમ્ર વિનંતી કે આવી અને જે બિનકાયદેસર કનેક્શન છે કે ગમે તે જે કાપે તો અમારે પાણી મળે એમ છે, નકા પાણી મળે એમ નથી। ત્યારે આ વિસ્તારમાં આઝાદીના 70 વર્ષ બાદ પણ ટેન્કર રાહ જોવા મળી રહ્યો છે। લોકોને ટેન્કરની રાહ જોઈ બેસી રહેવું પડે છે। વધુમાં રાચેણાના સરપંચ પીવાના પાણી મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવતો જણાયો નથી। ત્યારે સરહદી વિસ્તારના ગામોમાં પીવાના પાણીનો પ્રશ્નનો નિવડો ક્યારે આવશે તે બાબતે ચર્ચાનો વિષય બની છે। પાણી માટે કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ સરહદી વિસ્તારના પીવાના પાણી માટે વલખા મારી રહ્યો છે। વધુમાં હજુ કેટલાય વિસ્તારોમાં પાણીની પીવાની પાઇપલાઇનમાં બિનકાયદેસર કનેક્શન ના કપાયા હોવાની છડેચોક લોકચર્ચાઓ થઈ રહી છે। ત્યારે પાણી પુરવઠા વિભાગ સક્રિય બની ક્યાં પાણીની ચોરી થાય છે તેની ઝીણવટભરી તપાસ કરે તો હજુ કેટલા કનેક્શન ઝડપાય તેવી શક્યતાઓ છે। ત્યારે તંત્ર આ મુદ્દે કેવા પગલાં ભરે છે જે હવે જોવાનું રહ્યું। મુજે રાચેણા ગામે છેલ્લા ઉનાળો બેસતા શરૂઆતથી જ પીવાના પાણીની મોટે પાયે તકલીફ ઊભી થતી હોય છે, જે બાબતે અમે વારંવાર લેખિતમાં રજૂઆતો કરવા છતાં છેક મુખ્યમંત્રી સાહેબ સુધી પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે, પણ આનો કોઈ હજી સુધી ઉકેલ આવતો નથી। આંતરે દિવસે પીવાનું પાણી સદંતર બંધ થઈ જાય છે અને આમ પણ અત્યારે જરૂરિયાત પૂરતું પાણી આવતું નથી, બિલકુલ ઓછું પાણી આવે છે। અમે અધિકારીશ્રીઓને ફોનમાં, ટેલિફોનિકમાં તથા લેખિતમાં પણ રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી। અમોએ આ છેલ્લા 3 દિવસથી ટેન્કરની વારંવાર રજૂઆત કરવા છતાં ટેન્કર મોકલતા નથી, પીવાના પાણીની પાઇપલાઇનથી પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી, જેથી અમારે આ સરકારશ્રી સુધી મીડિયાના માધ્યમથી હું મારો અવાજ પહોંચાડવા માગું છું કે જે આ પીવાના પાણી બાબતે થોડી ગંભીરતા દાખવી અને તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરે એવી નમ્ર વિનંતી।